हेलो गुड मॉर्निंग बालकों आज आपने धोरण 5 विषय गण एमा प्रकरण 5 स्मार्ट चार्ट एमा पे आगळना भागमां चार शहेरोना तापमान विशे जोई गए आपणे सिक्किम बेंगळुरु अने दिल्ली आ 3 शहेरोनुं तापमान અને તેનો લંબા લેખ દોરી અને પ્રશ્નના જવાબ લખ્યા ત્યાં સુધી આપણે આગળના ભાગમાં જોઈ ગયા હવે જોઈશું નંબર 9 પેજ નંબર 166 પરથી જોઈ રકમ વર્ગ કામના 4 માં લખવી રકમ ઘણી બધી મોટી છે માટે પેજ નંબર 166 ઉપરથી અત્યારે હાલ જે રકમ હું વાંચું તે તમારે ચોપડીમાંથી 166 નંબરના પાના ઉપરથી જોઈ વર્ગ કાઢતા ચોપડામાં લખવાની રહેશે શું કે છે અગાઉના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા ન હતા શું કે છે પહેલાના સમયમાં ઓસ્ટ્રેલિયામાં સસલા હતા નહીં 1780 ની આસપાસ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવવામાં આવ્યા હતા તે સમયે આ સસલાઓનું ભક્ષણ કરે તેવા એટલે કે સસલાઓને મારી નાખે તેવા મારી અને ખાઈ જાય તેવા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયાની અંદર હતા નહીં આથી સસલાની સંખ્યા ખૂબ જ ઝડપથી ઓસ્ટ્રેલિયાની અંદર વધવા લાગી કલ્પના કરો કે તેઓએ પાકની સી હાલત કરી હશે શું કે છે કે ઘણા બધા સસલા થાય એટલે ખેતરમાં જે પાક વાવેલો હોય અનાજ વાવેલું હોય તેને કેટલું નુકસાન કર્યું હશે નીચેનું કોષ્ટક પ્રતિવર્ષ સસલાઓની સંખ્યા કેટલી ઝડપથી વધી તે બતાવે છે એક કોષ્ટક આપેલું છે એમાં કેટલા વર્ષમાં સસલાઓની સંખ્યા કેટલી વધી તે આપણને દર્શાવ્યું છે તો આપણે કોષ્ટક દોરીશું કોષ્ટક નીચે મુજબ છે કોષ્ટક આપણને નીચે મુજબ દર્શાવેલું છે જોઈશું સમય સમય સસલાની સંખ્યા સસલાની સંખ્યા શરૂઆતમાં જ્યારે સૌ પ્રથમ ઓસ્ટ્રેલિયામાં સસલા લાવ્યા ત્યારે સસલાની સંખ્યા હતી 10 એક વર્ષ પછી સસલાની સંખ્યા થઈ 18 બે વર્ષના અંતે થઈ 32 3 વર્ષના અંતે 58 4 વર્ષ ચોથા વર્ષની સંખ્યા થઈ 108 5
But for God, छह से संख्या कोई चार आम सरकारी संख्या बा उत्तर वो उत्तर वधारो थतो जोवा मळे लखी प्रश्न एक दरेक वर्ष पछी सरकारी संख्या सरकारी संख्या खाली जगह होती तो लखी आंसर पाखड़ना वर्षनी पाखड़ना वर्षनी संख्याना 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 बोमरा करता थोड़ी ओछी होती ओछी होती नंबर के छह वर्षना अंके छह वर्षना अंते सरकारी संख्या संख्या खाली जगह में नजीक होती जवाब दरेक विद्यार्थी बोर्ड में लखावेलू बधुं
परिवार वृक्ष एक तो सड़सठ अड़सठ अर्थी रकम लखवी दस नंबर परिवार वृक्ष दरेक विद्यार्थी पेज नंबर एक सौ सड़सठ अड़सठ पर जो मात्र तमारे आ रकम जे हूँ वाँचू छू ते तमारे सारा अक्षरे पाठ्य पुस्तकमांथी जोई वर्णकामना चोपड़ामां लखवी नंबर दस परिवार वृक्ष दरेक विद्यार्थी पेज नंबर एक सौ सड़सठ अड़सठ पर जोवानुं रहेशे એમાં તમને પરિવાર વૃક્ષ દોરેલું જોવા મળશે માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો તે ત્યાં ઘણા બધા સંબંધીઓને મળ્યો પરંતુ તે દરેક સંબંધીને ઓળખતો નથી શું કે તે માધવ તેના માતા પિતા સાથે લગ્નમાં ગયો હતો ત્યાં આગળ ઘણા બધા સંબંધીઓ આવેલા હતા તેમાંથી માધવ ઘણા લોકોને ઓળખતો ન તે તેની મમ્મીના દાદાજીને મળ્યો પરંતુ તેણે જાણ્યું કે તેની મમ્મીના દાદીમાં જીવિત નથી દાદાજીને મળ્યો મમ્મીના પણ પછી તેને ખબર પડી કે મમ્મીના દાદીજી જીવતા નથી તેણે જાણ્યું કે તેની દાદીના માતા હજુ જીવે છે અને તેમની ઉંમર સો વર્ષ કરતા વધુ છે માધવ વ્યાકુળ થઈ ગયો તે તેની મમ્મીની દાદીમાના માતાજી વિશે તો કલ્પના પણ કરી શકતો ન હતો આથી માધવની મમ્મીએ માધવને સમજાવવા માટે એક પરિવાર વૃક્ષ બનાવ્યું એમાં શોભનાના દાદા શોભનાના દાદી શોભનાના નાના અને નાની અને વડવડ નાના નાની પાંચમી પેઢી વડ નાના નાની વડ પછી ચોથી પેઢીમાં નાના નાની ત્રીજી પેઢીમાં માધવના માતા પિતા અને બીજી પેઢીમાં માધવ પ્રથમ પેઢીમાં માધવ આ પ્રમાણે શોભના બેને માધવની મમ્મીએ વૃક્ષ બનાવ્યું શોભનાની દાદી શોભનાના નાના નાની શોભનાના પિતા શોભનાની માતા પછી માધવના માતા પિતા અને માધવ પ્રથમ પેઢીમાં માધવ માધવની આગળની પેઢી તેના માતા પિતા તેની ત્રીજી પેઢી આવશે તેના નાના નાની ચોથી પેઢીમાં તેની મમ્મીના નાના નાની એ પ્રમાણે પરિવાર વૃક્ષ બનાવી અને માધવની મમ્મીએ માધવને સમજણ આપી હવે આપણે તેના પરિવાર વૃક્ષ જોઈ અને પ્રશ્નોના સવાલ જવાબ છે તે લખી નંબર એક શોભનાની કુલ કેટલા નાના નાની છે નાના નાની છે તો આપણે જોઈશું કે શોભના પરિવાર વૃક્ષમાં જુઓ તો શોભનાને ચાર નાના નાની છે શોભનાના દાદા શોભનાના દાદી અને શોભનાના નાના અને શોભનાના નાની એમ કુલ ચાર નાના નાની છે જવાબ શોભનાને કુલ ચાર નાના નાની છે નાના નાની છે નંબર બે માધવની કુલ
माधव ने कुल केकला बरबर नाना नानी छे नाना नानी छे तो माधव ने कुल केकला नाना नानी तो जो सोब्रा केन्या दादा दादी नाना नानी अने सोब्रा केन्या पिता अने सोब्रा केन्या माता एम कुल आ माधव ने कुल आ बरबर नाना नानी छे नाना नानी छे नंबर 3 आ परिवारनी सातमी पेढीमां सातमी पेढीमां केटला वडीलो हशे केटला वडीलो हशे चूके छे के आपणे पांचमी पेढी सुधीनो आलेख आपेलो छे चौथी पेढी अने पांचमी पेढी सुधीनो अने आपणे प्रश्न कर्यो छे કે સાતમી પેઢીમાં કેટલા વડીલો હશે તો લખીશું સાતમી પેઢીમાં 32 વડીલો હશે વડીલો હશે છઠ્ઠી પેઢી બરાબર 8 × 2 = 16 સાતમી પેઢી 16 × 2 = 32 નંબર 4 જો માધવ આ પરિવાર વૃક્ષને રહેશે.